થોડા દિવસ પહેલા યુવતીને ભગાડી ગયો હતો અને તેની દાજ રાખીને 6 લોકોએ યુવાનના પિતાને માર મારી તેની માતાનું અપહરણ કરીને મકાનમાં બાંધી રાખ્યા હતા જેની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને મહિલાને મુક્ત કરાવ્યા હતા જે બનાવ અનુસંધાને 6 શખ્સો સામે ગુનો નોંધાવ્યો હતો જે બનાવ અનુસંધાને 6 શખ્સો સામે ગુનો નોંધ્યો હતો બનાવની સામે જાણવા મળતી સઘળી વિગતો અનુસાર બગદાણા ગામે કાગાધાર વિસ્તારમાં રહેતા મીપાભાઈ રામાભાઈ ગોહિલ ઉમર વર્ષ 60 બગદાણા પોલીસ મથકમાં સડથા જેસાભાઈ ગોહિલ અને કાળુ જેસાભાઈ ગોહિલ ખાટુ જેસાભાઈ ગોહિલ અને સડથાભાઈના બે દીકરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે તેઓના પુત્ર ગોરધનભાઈ થોડા દિવસ પૂર્વ યુવતીને ભગાડી ગયા જ બાબતે લઈને તમામ શખ્સો ગઈકાલે સવારે 9 કલાકના સુમારે આવી લાકડી પાઇપ જેવા હથિયારો ધારણ કરી તેઓને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી તેઓના પત્ની ગવુબેનને બળજબરી પૂર્વક બાઇક પર બેસાડી અપહરણ કરી લઈ ગયા બાદ સડથા ગોયલ નામ કાનમાં પુરદીય બાંધી રાખી મૂઢ માર માર્યો હતો ઉક્ત ઘટનાની જાણ થતા બગદાણા પોલીસ દોડી ગઈ હતી ગવુબેનને શખ્સોના શકંજામાંથી મુક્ત કરાવ્યા હતા જ્યારે બનાવના પગલે બગદાણા પોલીસ તમામ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી અપહરણની ઘટનાના પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી બનાવમાં એમ કે સુરત મારો છોકરો રહેતો હતો એ કાર્ય આવીને વી આવી ગયો અત્યારે ઘરે કાર્ય હું મેળ આપો હોય આપણે ખેલ ન હોય કે એટલે એને હિસાબે અસનક વી આવી ગયા છે ને આવીને બીજા તમને મને વાડીએ હું પાણી વાળતો છો જ્યાંથી બોલાવી ને ઘરે અસનક હુમલો કર્યો છે પછી ચાર પછી અમને પાસે માર્યા છે સુરત મારો ભાઈ રહેતો એ આવીને અહીંયા કઈ આવીને છોકરી ભગાડી ગયો એ કઈ ખ્યાલ નથી અમને છે પણ અમને બહુ માર્યા ને આ બહુ જબરદસ્તી ન્યા લઈ ગયા પછી અમે મોવા બે દિવસ દાખલ થયા અને ન્યા ફરિયાદ લીધી છે અને ન્યાથી રજા આપી છે કાલે અને અમને ભાવનગર દાખલ થવાનું કીધું છે ત્રણ વ્યક્તિને અમે હું મારી મમ્મી મારા પપ્પા ને હું ત્રણ એને મોવા ભાવનગર દાખલ થવાનું કીધું છે અને હવે અમે ભાવનગર અત્યારે નીકળવાના છે ભૂપત ડોડિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ બગદાણા રાજકોટ જિલ્લાના ધોરાજીના સુપેડી ગામે મુલ્લી મનોહર મંદિરમાં વ્યસન મુક્ત અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં 100-150 લોકોએ લાભ લીધો હતો અને યુવા પેઢીને વ્યસનમાંથી મુક્ત કરવાની અપીલ પણ કરાઈ હતી રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા સુપેડી ગામે મુરલી મનોહર મંદિરે રાત્રે વ્યસન મુક્ત મહાયજ્ઞ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સુપેડી ગામેના અંદાજે 100-150 લોકોને આ વ્યસન મુક્ત મહાયજ્ઞ કાર્યક્રમમાં વ્યસન છોડ્યું હતું ત્યારે અત્યારનું યુવા ધાન વ્યસનના માર્ગે વળીને ઘેર તેમજ સમાજને અધઃ પતન તરફ લઈ જાય છે ત્યારે સુપેડી ગામે વ્યસન મુક્ત અભિયાન દ્વારા યુવા પેઢીને વ્યસનમાંથી મુક્ત થવા તેમજ પ્રકૃતિમાં ઘણી જ વનસ્પતિ શક્તિદાયક છે એનો સંપૂર્ણ ઉપયોગ કરતા તેમજ પ્રકૃતિને સાચવવા અપીલ કરી હતી આજનો જે કાર્યક્રમ છે એ વ્યસન મુક્તિ મહાયજ્ઞ તરીકે એમનું નામ આપવામાં આવ્યું છે કે એ યજ્ઞમાં સ્વેચ્છાએ જે કોઈ ભાઈઓ છે નાના બાળકો છે એ એમની સ્વેચ્છાએ મને સરસ એક આદર પ્રેરણા આપી કે બાપુ અમારે વ્યસન મૂકવું છે તો એમને માન આપીને આ મહાયજ્ઞનું આયોજન કરેલું સાત્વિક ખોરાકથી અને ઔષધથી યોગથી આયુષ્યને વધારી શકાય છે ઇંગ્લેન્ડમાં મારી દીકરી ભણી 2 વર્ષમાં 1 પણ અકસ્માત નથી થયો 1 અકસ્માત બરફના હિસાબે થયો એમાં સામાન્ય 2 વ્યક્તિ ઘાયલ થઈ ભારતમાં 100 લોકો રોજ મરી જાય છે તો એને પરમાત્મા મારી નથી નાખતો પણ માણસ પોતાની અજ્ઞાનતાથી ને ભૂલથી મરે છે અલ્પેશ ત્રિવેદી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ ધોરાજી રાજકોટ શહેરમાંથી ગેરકાયદેસર તમંચા પિસ્તોલ સહિતના હથિયારો બનાવવાની આખી ફેક્ટરી ઝડપી લેતા ખળભળાટ મચી ગયો છે કોટારિયા રોડ પર આવેલા શક્તિ ઇન્ડસ્ટ્રીઝ નામના પટેલ શખ્સના કારખાનામાં ગેરકાયદેસર રીતે તમંચા બનાવવામાં આવતા હોવાની શહેરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે દરોડા પાડી 17 તમંચાને બનાવવા માટેના ઓઝારો સાથે કારખાનેદાર પટેલ શખ્સ મળી 4 જણને તબોચી લઈ વિશેષ પૂછપરછ હાથ ધરી છે कि हम ड्रिलिंग मशीन और लेथ मशीन और बाकी वेल्डिंग मशीन का उपयोग करके हम खुद ही हथियार बना रहे हैं और ये प्रयत्न के भाग रूप इन्होंने ये 17 हथियार बनाए हैं
अब आगे पूछपरछ से पता चलेगा कि और भी कुछ मुद्दा है इसमें। प्राथमिक दृष्टि पूछपरछ में क्योंकि अभी हमारी टीम मेहनत करके सबको पकड़ने में लगी हुई है, पूछपरछ अभी संपूर्ण रीते बाकी है, लेकिन प्राथमिक पूछपरछ में इन्होंने अभी बेचने की बात को कबूल नहीं किया। पूछपरछ जिस तरह अमूमन जो होता है कि ये इन्हें के वी प्रकार इनको ये आइडिया आया और ये डिज़ाइनिंग करना किस तरह बनाना ये कोई सिलाई काम नहीं है और इस तरीके से बनाते समय किस किस की मदद ली गई है और ये विचार करते समय किस किस लोगों को साथ में इकट्ठा करा गया है और बाद में इसको आगे बेचने के लिए इन्होंने किस किस के साथ बातचीत करी है, बहुत सारे मुद्दे पर पूछपरछ हुई। કાકરેજ તાલુકામાં આવેલું ખારિયા ગામ જ્યાં વર્ષો પુરાણું શિવ મંદિર આવેલું છે, 7 વર્ષ પહેલા મંદિરનું જીર્ણોદ્વાર કરી નવું મંદિર બાંધેલું છે, ત્યારે આ શિવનું નામ ખારેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે। ખારેશ્વર મંદિરમાં દર શ્રાવણ માસે 1.25 લાખ બિલીપત્ર ચડાવવામાં આવે છે, તેમજ રુદ્ર અભિષેક પણ કરવામાં આવે છે, તેમજ શ્રાવણ માસ દરમિયાન સવાર બપોર અને સાંજ આરતી કરવામાં આવે છે। આ મંદિરનું ધાર્મિક મહત્વ ઘણું રહેલું છે, તેમજ દર પૂનમ અને અમાસે ભજન સત્સંગ પણ રાખવામાં આવે છે, તેમજ શ્રાવણ માસ દરમિયાન દરરોજ ગામ લોકો દ્વારા બિલીપત્ર ચડાવવામાં આવે છે। આખા શ્રાવણ માસ દરમિયાન 1.25 લાખ બિલીપત્ર ચડાવવામાં આવે છે, તેમજ છેલ્લા દિવસે હવનનું પણ આયોજન દર વર્ષે કરવામાં આવે છે। કાકરેજ ધારાસભ્ય કિરીટસિંહ વાઘેલાની બિલીપત્ર ચડાવવાનો વાળો હોવાથી કિરીટસિંહ વાઘેલાને સવારે મંદિરમાં દર્શન કર્યા હતા, તેમજ તેમના પુત્ર દ્વારા બિલીપત્ર ચડાવવામાં આવ્યા હતા। અમારું આ મંદિર લગભગ વર્ષોથી પુરાણો મંદિર છે, જેની અંદર હાલે શ્રાવણ માસની અંદર શ્રાવણ સુધી એકમથી શ્રાવણ વદ અમાવાસ્યા સુધીમાં 1.25 લાખ બિલીપત્ર જેને ચડાવવામાં મહાદેવજીને આવે છે અને રુદ્ર અભિષેક કરવામાં આવે છે। શ્રાવણ વદ અમાવાસ્યાના દિવસે ભગવાન ભોળાનાથનો ખારેશ્વર મહાદેવનો હવન કરવામાં આવે છે તથા બ્રહ્મભોજન હરિપ્રસાદ અને શિવરાત્રિના દિવસે પણ આ મંદિરની અંદર ખારેશ્વર મહાદેવ મંદિર ખારિયાની અંદર જાગરણ કરવામાં આવે છે। ખારિયા ગામે શિવ મંદિરની પૂજા ફરજ બજાવું 2 વર્ષથી, હાલ શ્રાવણ સુદ એકમથી 2 હિજો શ્રાવણ સુદ એકમ આજ શ્રાવણ સુદ બીજ છે, આજ બીજના દિવસે બિલીપત્ર કીર્તિસંઘ વાઘેલા તરફનો વારો હતો, એ આજ બિલીપત્ર ચડાયા, આજ બીજો દિવસ છે શ્રાવણ સુદ બીજો દિવસ। દરબારી ગામ છે, બહુ ભક્તિશાળી ભાવભર્યું ગામ છે અને બહુ ધાર્મિક ગામ છે। ચેહરસિંહ વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા। રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે રાજકોટના પીઆઈ સોનારની બદલીના વિરોધમાં ધોરાજી શહેર તથા તાલુકાના સમસ્ત સમાજ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ધોરાજી શહેરના તાલુકાના સમસ્ત સમાજના અગ્રણીઓની રજૂઆત સંદર્ભે તાજેતરમાં રાજ્ય સરકાર અને હાઈકોર્ટના આદેશથી જે ડેમોલેશનની કામગીરી રાજકોટ શહેરમાં કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે, તે એક વોર્ડ કક્ષાના ભાજપના કાર્યકરે જે અડચણ ઊભી કરી રહી છે, એમાં જે રાજકોટ શહેરના પીઆઈ સોનારાએ કાયદો અને વ્યવસ્થાનો ભંગ ન થાય અને રાજકોટમાં કોઈ અશાંતિ ઊભી ન થાય અને સરકારની કામગીરીમાં રૂકાવટ ન આવે એ બાબતે ફરજના ભાગરૂપે નિષ્ઠાથી જે કામગીરી બજાવી હતી, ત્યારે ભાજપના વોર્ડ કક્ષાના કાર્યકરની માંગણીથી જે બદલી નાખવામાં આવેલ છે તે તાત્કાલિક રદ કરી પુનઃ તે જ જગ્યાએ નિમણૂક આપવા માટે ધોરાજી શહેર તથા તાલુકાના સમસ્ત સમાજના અગ્રણી હોદ્દેદારો આગેવાનો દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। અલ્પેશ ત્રિવેદી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ ધોરાજી। क्या आप अपने रोजमर्रा खर्चों से कमाई करना चाहते हैं? मोबाइल या डीटीएच रिचार्ज, बिल पेमेंट या आपका मनचाहा काम, शॉपिंग, ट्रैवलिंग या मनी ट्रांसफर? जी हां, आप भी अपना डिजिटल बिजनेस शुरू कर सकते हैं। बनिए हमारे डिजिटल पार्टनर और हमारी ऑनलाइन ट्रेनिंग के माध्यम से अपने ऑनलाइन समय का सदुपयोग करके लाखों कमाना शुरू करें। अपने और अपने परिवार के सपनों को पूरा करें। अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें। अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें। बरसात गर्मी के होय पची ठंडी, बारे मास साथा पे गोकुल गरगंटी, गुणवत्ता मास श्रेष्ठ
ઘર ઘરમાં છે સૌથી બેસ્ટ મેળવો સ્વચ્છ અને પૌષ્ટિક લોટ નહીં રહે બીજી કોઈ ખોટ ઉપયોગમાં સરળ અને સફાઈ થાય ચુટકીમાં ઘરઘરની ગૃહિણીની એક જ પસંદ ગોકુલ ઘરઘંટી મહાશક્તિ એસ્ટેટ વિભાગ 2 એલબી શાસ્ત્રી રોડ બાપુનગર અમદાવાદ મોબાઈલ નંબર 9824167879 મોબાઈલ નંબર 8347596338 નવલી નવરાત્રી કોને ના ગમે નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે નવરાત્રીમાં શું થશે શું નહીં મને ગરબા આવડશે કે નહીં બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 9723434090 સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ જનસેવા કેન્દ્ર પાસે ન્યુનિકોલ અમદાવાદ રાશિઓનું જીવનમાં શું છે મહત્વ ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે આપની રાશિ આપનું ભવિષ્ય ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્કવેટ હોલ જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા કલાત્મક ડેકોરેશન મેઇન ગેટ ફાઉન્ટેન જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં વર કન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર નિકોલ નરોડા રોડ ન્યૂ નરોડા અમદાવાદ કોન્ટેક્ટ નંબર 9904294540 મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર ડેકોર બાય શ્રી ડેકોર ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્કવેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો બાળકને એક માતા અને પિતાના પ્રેમની સાથે સાથે શિક્ષકના શિક્ષણની પણ જરૂરત હોય છે બાળક માટે માતા અને શિક્ષક બંને જીવનના પથદર્શક છે પરંતુ બાળકને ભણતર ક્યાં સારું મળશે તેવો સવાલ જરૂરથી ઊભો થાય છે તો સમસ્યાનો ઉકેલ છે તપોવન સંસ્કાર પીઠ જે જૈનોના બાળકો માટે છે સૌથી શ્રેષ્ઠ જ્યાં ભણતરની સાથે સાથે દરેક એક્ટિવિટીથી બાળકને માહિતગાર કરાય છે સ્કેટિંગ હોય કે પછી વોલીબોલ જુડો હોય કરાટે કે પછી બોક્સિંગ બધી જ એક્ટિવિટી તપોવન સંસ્કાર પીઠમાં થાય છે સાથે સાથે બાળકને શિક્ષણની સાથે ધર્મથી પણ વાકેફ કરાય છે તો જૈન બાળકોના શિક્ષણ માટે છે સૌથી બેસ્ટ યુગ પ્રધાન આચાર્ય સંપરમ પૂજ્ય પન્યાસ પ્રવર ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ પ્રેરિત તપોવન સંસ્કાર પીઠ તપોવન સંસ્કાર પીઠ અમિયાપુર તપોવન સર્કલ સાબરમતી ગાંધીનગર હાઈવે સુગડ તાલુકો જિલ્લો ગાંધીનગર 3824424 સંપર્ક 7433802178 વેલકમ બેક બુલેટિનમાં આગળ વાત કરીએ તો અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ જારી કરાયો છે 15 ઓગસ્ટને આતંકી ઘટનાને ધ્યાનમાં રાખતા હાઈ એલર્ટ જાહેર કરાયો છે એલર્ટના પગલે મુસાફરોને ટર્મિનલ્સમાં વિઝિટર એન્ટ્રી આપવામાં આવશે નહીં અને સાથે જ વીવીઆઈપીના પાસ પણ ઇશ્યુ કરવાના બંધ કરી દેવામાં આવ્યા છે અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ જારી કરાયો છે 15 ઓગસ્ટે આતંકી ઘટનાને ધ્યાનમાં રાખતા હાઈ એલર્ટ જાહેર કરાયો છે એલર્ટના પગલે મુસાફરોને
ટર્મિનલમાં વિઝિટર એન્ટ્રી આપવામાં આવશે નહીં. આ સાથે જ વીવીઆઈપીના પાસ પણ ઇસ્યુ કરવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. આ એલર્ટ આગામી 20 ઓગસ્ટ સુધી યથાવત રાખવામાં આવશે. એરપોર્ટ પર આવનાર મુસાફરોનું પણ 2 વખત ચેકિંગ કરવામાં આવશે. ફ્લાઇટમાં બેસતા પહેલાં પણ લેડર પોઈન્ટ પર મુસાફરોનું ચેકિંગ કરાશે. તેમજ એરપોર્ટ પર CISF દ્વારા પણ ખાસ વોચ રાખવામાં આવશે. એક તરફ દેશનો સ્વતંત્રતા દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે સમગ્ર દેશમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. દેશના કેટલાક સ્થળો પર તો આતંકી હુમલાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા ટર્મિનલ્સની મુલાકાતે આવતા લોકોની એન્ટ્રી પર તાત્કાલિક અસરથી રોક લગાવી દેવામાં આવેલ છે. ત્યારે ભારતના વડાપ્રધાન પર પણ હુમલો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદનું એરપોર્ટ આંતરરાષ્ટ્રીય પરિવહનનું હબ ગણાતું હોવાને કારણે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. છેલ્લા 1 અઠવાડિયા જેટલા સમયથી કેરળમાં પડી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે તો બીજી તરફ ભારે વરસાદને કારણે કેરળનો મૃતાંક 38ને પાર થયો છે અને હજુ પણ 6 લોકો ગુમ થવાનું જાણવા મળે છે. સમગ્ર કેરળ પર મેઘ કહેર યથાવત રહી છે ત્યારે ખાસ કરીને ઇડુકી ડેમ વિસ્તારમાં સ્થિતિ ખૂબ જ ગંભીર છે. ગઈકાલે પણ ઇડુકી વિસ્તારમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. સંપૂર્ણપણે પાણીમાં ગરક થયેલા લોકો જીવન બચાવવા માટે ઝઝૂમી રહ્યા છે. ત્યારે વધુમાં ગઈકાલે કેરળના વાયનાડ વિસ્તારમાં 98 વર્ષીય મહિલાનું મકાન પડી જતા મોત નિપજ્યું હતું. આ સાથે જ કેરળનો કુલ મૃત્યાંક 38ને વટી ગયો છે, જેમાં હજુ પણ 6 વ્યક્તિઓનો પતો લાગ્યો ન હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં વાયડાના જિલ્લા કલેક્ટર AR અજયકુમારે ભારે વરસાદને પગલે સમગ્ર જિલ્લામાં શાળા કોલેજમાં રજા જાહેર કરી પૂર રાહત બચાવવાની કામગીરી પૂરજોશમાં ચાલુ કરી છે અને લોકોને રાહત આપવા તંત્ર દ્વારા ભોજન સહિતના પ્રબંધો પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે એ જાણવાનું સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન કેરળના સૌથી મોટા ઇડુકી ડેમમાં પાણીનો વિશાળ જથ્થો ઠેલવાઈ રહ્યો છે. તે જ રીતે પોથુંડી ડેમમાં પણ વિશાળ જળ જથ્થો ઠલવાઈ રહ્યો હોવાથી 3 દરવાજા સતત ખુલ્લા રાખવામાં આવી રહ્યા છે અને આ જ રીતે કેરળના મુલાપેરિયાલ સહિતના જળાશયોમાં વિશાળ જળાશય છોડવામાં આવી રહી છે. ત્યારે આ તમામ કેરળને સતત ધમરોળી રહેલા મેઘ કહેરને કારણે હાલ જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે અને તમામ જિલ્લામાં પૂર રાહત અને બચાવ કામગીરી તેજ બનાવવામાં આવી રહી છે. જો કે ભારે વરસાદ સતત ચાલુ હોય બચાવ રાહત કામગીરીમાં પણ અડચણો આવી રહી છે. ત્યારે NDRFની ટીમો દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત બચાવની સાથે સાથે લોકોને ભોજન પ્રબંધ કરવાની કાર્યવાહી પણ ચાલુ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. ધોરાજીના ધારાસભ્ય દ્વારા સાડી ઉદ્યોગના પ્રદૂષણ સામે આંદોલન ચલાવી રહ્યા છે. તેની સામે જેતપુરમાં મજૂરો દ્વારા જેતપુરની પ્રજાની રોજી રોટી સામે રાજકારણ રમતા લોકો સામે આવેદનપત્રના સૂત્ર હેઠળ અને એક સભા અને રેલીનું આયોજન કર્યું હતું, જેમાં શહેરભરના 1500 સાડીના કારખાનાઓમાંથી 10,000 જેટલા મજૂરો ઉમટી પડ્યા હતા, જેને કારણે પોલીસે પણ સખો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. મજૂરો દ્વારા રેલી પૂર્વ એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભામાં આયોજક કલ્પેશભાઈ રામકે પોતાના ઉદબોધનમાં ધોરાજી ધારાસભ્ય લલિતભાઈ ઉપર મજૂરો લોકસભાની ચૂંટણી નજરમાં રાખીને આ પ્રદૂષણ નામનું રાજકારણ રમતા હોવાના આક્ષેપો કર્યા હતા. જ્યારે ડાઈંગ SO ના પ્રમુખ રાજુભાઈ પટેલ દ્વારા લલિતભાઈની ચૂંટણી વખતે ડોનેશનની માંગ સંતોષાણી નહીં તેના કારણે તેઓ આવા ખોટા વાહિયાત આક્ષેપો કરે છે. લલિતભાઈ કરોડની વાત કરે છે, પરંતુ તેઓ તો 5-10 લાખ રૂપિયામાં પણ આંદોલન સમેટી લે એમ છે, પરંતુ અમોએ તેમને કોઈ ઓફર જ નથી કરી. અને જેતપુરનો સાડી ઉદ્યોગ સ્મોલ સ્કેલ એટલે કે ગૃહ ઉદ્યોગ જેવો ઉદ્યોગ છે, જેમાં ધરકામ કરતી ગૃહિણીઓને ઘર બેઠા બાંધણીઓના ભરીને પણ રોજી રોટી મેળવશે અને પ્રદૂષણ ક્યાંક હશે તેનું અમૂલ નિરાકરણ કરવાનો પૂરો પ્રયત્ન કરીએ છીએ અને આગામી દિવસોમાં 0 પ્રદૂષણની યોજના પણ અમે કાર્ય કરીએ છીએ, તેવું જેતપુર ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ મનસુખભાઈ ખાચરિયાએ જણાવ્યું હતું. સભાની પૂર્ણાહુતિ બાદ મજૂરોની જબરદસ્ત રેલી નીકાળી હતી. લગભગ 10,000 જેટલી સંખ્યામાં મજૂરો રેલીમાં જોડાયા હતા. 2-3 કિલોમીટર જેટલી લાંબી રેલી શહેરના અમરનગર રોડ જૂનાગઢ રોડ થી મામલતદાર કચેરીએ પહોંચી હતી. ત્યારે રેલીના આયોજક કલ્પેશભાઈ રાંકે મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે ધોરાજીના ધારાસભ્ય જેતપુરના ઉદ્યોગને પ્રદૂષણના નામે બ્લેકમેલ કરવા નીકળ્યા છે. આ ઉદ્યોગથી જેતપુરની 40,000 જેટલી પ્રજાને સીધી કે આડકતરી રીતે રોજીરોટી મળે છે, તે માટે જેતપુરની પ્રજાની
રોજી રોટી છીનવવાની કોશિશ કરનાર આવા બની બેઠેલા નેતાઓ પણ કાયદેસરના પગલાં ભરવા જોઈએ. રેલીમાં આયોજક કલ્પેશભાઈ રાંક દ્વારા પોતાની આંખ પર પાટો બાંધીને સભા સ્થળની મામલતદાર કચેરી સુધી પહોંચી આવેદનપત્ર આપ્યું હતું. પણ અમારા તરફથી અમે કીધું છે કે અમે દરેક કાર્યવાહી કરી રહ્યા છીએ. એસોસિએશન 24 કલાક આની માથે છે, એના માટે દરેક કાર્ય કરે છે. જે અમુક ટાઈપના જે ઘાટો નહીં ચલાવતા હતા એના માટે પણ બંધ કરાવવાની કોશિશો છે અને એ માટે પ્રયત્ન ચાલુ છે અને એના માટે ગવર્મેન્ટ પણ આવું કરશે. અને જે અમારા કારખાનાઓ છે, જે અમારા મેમ્બર નથી, આવા પણ અગલબગલમાં 100-150 કારખાના છે, 50-100 મેમ્બરો અમારા નથી, તો આવા 100-200 કારખાનાઓ છે, એ ગમે ત્યાં ધોવે છે, એનો પણ એસોસિએશનને વિરોધ છે. લલિતભાઈ વસોયાને હું કહેવા માગું છું કે ફક્ત ને ફક્ત રાજકારણ જલસમાધિના નામે તે લોકો કરી રહ્યા છે અને જલસમાધિના નામે તે લોકોએ પબ્લિક ભેગું કર્યું હતું પણ એ કંઈક બન્યું નહીં. પણ મેં જે આ કાર્ડને ઉપર નાખવા આંખ ઉપર આપણે પાટો મેં બાંધ્યો છે એનું કારણ હતું કે મેં એક નિયમ લીધો હતો કે હું જે બોલીશ એ કરીશ, પણ હું પબ્લિક વચારે હું કહેવા નહોતો માગતો અને મેં એક કોઈ વિડીયોમાં કહેવા પણ નહોતું માગ્યું, કારણ કે મારે કામ કરવું છે, મારે રાજકારણ નથી કરવું. ફારૂક મોદન સાથે NS ગુજરાત ન્યૂઝ જેતપુર. ગાંધીનગર રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં જેલમાં બંધ કેદીઓ, ચેઇન સ્નેચિંગ અને મોબ લોન્ચિંગ જેવા મુદ્દાઓ પર જાહેરાત અને ચર્ચા કરી હતી. પ્રદીપસિંહે જાહેરાત કરતા કહ્યું હતું કે 15 ઓગસ્ટના રોજ 300 કેદીઓને જેલમાંથી મુક્ત કરવામાં આવશે. ગાંધીનગર રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં જેલમાં બંધ કેદીઓ, ચેઇન સ્નેચિંગ અને મોબ લોન્ચિંગ જેવા મુદ્દાઓ પર જાહેરાત અને ચર્ચા કરી હતી. પ્રદીપસિંહ જાહેરાત કરતા જણાવ્યું હતું કે 15 ઓગસ્ટના રોજ 300 કેદીઓને જેલમાંથી મુક્ત કરવામાં આવશે. આ કેદીઓની સજા દરમિયાન કોઈ ફરિયાદ ન મળી હતી, જેથી તેમને મુક્ત કરાશે. 75% સજા પૂરી કરનાર કેદીઓને પણ જેલ મુક્ત કરવામાં આવશે. તેમણે જણાવ્યું છે કે ચેઇન સ્નેચિંગના ગુના અટકાવવા સરકારનો પ્રયાસ કરી રહી છે. ચેઇન સ્નેચિંગના ગુનામાં સજામાં વધારો થશે. ચેઇન સ્નેચિંગના ગુનામાં સજાની જોગવાઈમાં ફેરફાર કરાશે. આ પ્રકારની ઘટનાઓને અટકાવવા રાજ્ય સરકાર વટહુકમ બહાર પાડશે. હાલમાં ચેઇન સ્નેચિંગના ગુનામાં 3 વર્ષની સજાની જોગવાઈ છે. પ્રદીપસિંહે જણાવ્યું છે કે ગુજરાતમાં કાયદો હાથમાં લેનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ પણ કાર્યવાહી કરવામાં આવી હતી, કેન્દ્ર દ્વારા પણ સૂચનો આપવામાં આવ્યા છે. જેલ ઝડપના પ્રયાસમાં ઓછામાં ઓછા 5 વર્ષની સજા કરવામાં આવશે અને વધુમાં વધુ 10 વર્ષની સજા થશે. સાથે જેલ ઝડપના કેસમાં ₹25,000 દંડ ફટકારવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તાઇવાનની એક હોસ્પિટલમાં વિસ્ફોટ બાદ 9 લોકોના મોત થયા છે અને 16 લોકો ઘાયલ થયા છે, ત્યારે આગ કયા કારણોસર લાગી છે તે હજુ સ્પષ્ટ રીતે જાણકારી મળી નથી. તાઇવાનની એક હોસ્પિટલમાં આગ લાગવાથી 9 લોકોના મોત થયા છે. આ ઉપરાંત 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આગ લાગવાના કારણો વિશે હજુ સુધી કોઈ જાણકારી મળી નથી. મીડિયા રિપોર્ટ અનુસાર હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના કોઈ પણ સાધનો નહોતા. ત્યાં સુધી કે સેન્સર્સમાં પણ ખરાબી હતી. આગ લાગ્યા બાદ પોલીસ હોસ્પિટલના 7મા માળે ફસાયેલા તમામ 36 લોકોને બચાવ્યા હતા, પરંતુ બહાર નીકળ્યા બાદ 16 લોકોએ છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી, જેમાંથી 7 લોકોને બચાવવામાં ડોક્ટર સફળ રહ્યા હતા, પરંતુ 9 લોકોના કાર્ડિયાક એરેસ્ટથી મોત થયા છે. ઘટનાસ્થળ પર મોજુદ લોકોએ જણાવ્યું છે કે તેઓએ આગ લાગતા પહેલા વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો. બિલ્ડિંગમાં આગ લાગ્યાની સૂચના બાદ 76 રાહત અને બચાવ વાહન ઉપરાંત 276 ફાયર કર્મીઓ આગ બુઝાવવાના કામમાં લાગ્યા હતા. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. હાલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.